હેલો એવરીવન, હું છું ભાવિક ધામેચા, ડૉક્ટર સુભાષ ટેકનિકલ કેમ્પસ જુનાગઢથી. યર સ્ટુડન્ટ્સ, અગાઉના લેક્ચરમાં અગાઉના વિડીયોમાં આપણે પ્રોજેક્શન ઓફ પોઈન્ટ અને પ્રોજેક્શન ઓફ લાઇન વિશેની ડિસ્કશન કરી, તેમના બેઝિક કન્સેપ્ટ જોઈ ગયા, સાથે સાથે તેમના પ્રોબ્લેમ્સ પણ ભણી ગયા. તો આજે ફરી પાછા એ બંનેના બેઝિક કન્સેપ્ટનો યુઝ કરી આપણે પ્રોજેક્શન ઓફ પ્લેન એટલે કે સપાટીના પ્રક્ષેપો સ્ટાર્ટ કરવાનું છે. સી, તો લેટ અસ સ્ટાર્ટ પ્રોજેક્શન ઓફ પ્લેન. પ્રોબ્લેમ નંબર 1 જોઈએ આપણે કે આપણને પ્રોજેક્શન ઓફ પ્લેનનો પ્રોબ્લેમ કઈ રીતે પૂછાય છે. સી શું કહે છે કે 30 mm બાજુ ધરાવતી એક નિયમિત પંચકોણની પ્લેટ કે જેની એક બાજુ HP પર પડેલી છે. યાદ રાખજો સ્ટુડન્ટ્સ કે 30 mm બાજુ ધરાવતી નિયમિત પંચકોણની એક પ્લેટ છે જેની એક બાજુ HP પર પડેલી છે. સાથે સાથે આ પંચકોણ પ્લેટ છે HP સાથે 45 ડિગ્રીનો ખૂણો બનાવે છે અને VP સાથે 30 ડિગ્રીનો ખૂણો બનાવે છે. તો તેમના પ્રક્ષેપકો દોરો. ગિવન ડેટાના સ્વરૂપમાં જોઈએ તો આપણને સપાટી તરીકે એક નિયમિત પંચકોણ લેવાનું કીધું છે કે જેની બાજુ 30 mm આપેલી છે, જે HP સાથે ખૂણો બનાવે છે. એટલે થીટા આપણને આપેલો છે 45 ડિગ્રી, 45 ડિગ્રી અને VP સાથેનો ખૂણો એટલે કે ફાઈ આપણને આપેલો છે 30 ડિગ્રી. સ્ટુડન્ટ્સ, આપણને ખ્યાલ જ છે મુજબ કે પ્રોજેક્શન્સ ઓફ પોઈન્ટ હોય, લાઇન હોય કે પ્લેન હોય, પહેલું કામ આપણે હંમેશા કરવાનું રહેશે એક સુટેબલ લંબાઈની XY રેખા, જે કંઈક આપણને આ રીતે જોવા મળશે. સ્ટુડન્ટ્સ, અહીં યાદ રાખજો કે જ્યારે જ્યારે સપાટીના પ્રક્ષેપોનો પ્રોબ્લેમ આપણે બનાવતા હોય ત્યારે એના ફર્સ્ટ સ્ટેપમાં આપણે હંમેશા આપેલી સપાટીનો એલિવેશન અને પ્લાન બનાવવાનું રહેશે. અગાઉ આપણે પ્રોજેક્શન ઓફ પોઈન્ટ્સ અને લાઇનના બેઝિક કન્સેપ્ટમાં જોઈ ગયા મુજબ અહીં પણ એ જ રીતે કે જો એલિવેશનના રૂપમાં પૂરેપૂરી સપાટી બનતી હશે તો પ્લાનના રૂપમાં એક બાજુ જોવા મળશે, અથવા તો જો પ્લાનના રૂપમાં પૂરેપૂરી સપાટી બનતી હશે તો એલિવેશનના રૂપમાં એક બાજુ જોવા મળશે. તો આપણે ડેટા ઉપર ફોકસ કરીશું, ડેટા ઉપર એનાલિસિસ કરીશું, એટલે આપણને આપણું ફર્સ્ટ સ્ટેપ છે એ ઇઝીલી ક્લિયર થશે. જેમ કે આજના આ પ્રોબ્લેમમાં આપણને એવું કીધેલું છે કે 30 mm બાજુવાળી એક પંચકોણાકાર પ્લેટ તેની એક બાજુ સાથે HP પર ઊભી છે. મતલબ એવો થશે કે તેની એક બાજુ જે એલિવેશનના રૂપમાં છે અને એ XY રેખા પર ઊભેલી હોવી જોઈએ. તો ડિયર સ્ટુડન્ટ્સ, એ ક્યારે પોસિબલ બનશે કે જો XY રેખાની નીચે પ્લાનના સ્વરૂપમાં પૂરેપૂરી પંચકોણાકાર પ્લેટ આપણી પાસે હાજર હોય અને જો આપણે એના પ્રોજેક્શન લઈએ તો XY રેખા પર એલિવેશનના રૂપમાં આપણે તે બાજુ બનાવી શકીએ. તો અહીં આપણે સૌપ્રથમ XY રેખાની નીચે એક 30 mm બાજુવાળો નિયમિત પંચકોણ તૈયાર કરવો પડશે. ચેપ્ટર 4માં આપણને નિયમિત પંચકોણ માટેની ઘણી બધી મેથડ્સ આપેલી છે. તો કોઈપણ એક મેથડથી આપણે સૌપ્રથમ એક નિયમિત પંચકોણાકાર તૈયાર કરીશું. ક્યાં? તો કે XY રેખાની નીચે, જે આપણે કંઈક આ રીતે જોવા મળશે. અને જો તેમાં નામ નિર્દેશન કરીએ તો કંઈક ABCD અને E આ રીતે દર્શાવી શકીએ. તો ડિયર સ્ટુડન્ટ્સ, અહીં આપણે આપેલી સપાટી એટલે કે પંચકોણનો પ્લાન તો બનાવી લીધો અને હવે સાથે સાથે આપણને એક કન્ડિશન આપેલી હતી ડેટામાં કે તેની એક બાજુ HP ઉપર ઊભી છે. તો ડિયર સ્ટુડન્ટ્સ, HP ઉપરથી એલિવેશન મળશે અને આ એલિવેશન XY રેખા ઉપર ઊભેલી હોય એ રીતે આપણે તૈયાર કરવાનું રહેશે. તો શું કરી શકાય? તો કે ABCD અને E ઉપરથી જો આપણે કંઈક પ્રોજેક્શન લઈએ XY રેખા સુધી તો આપણને આ રીતે જોવા મળશે અને એ પ્રોજેક્શન ઉપરથી આપણે પંચકોણ પ્લેટની એલિવેશનની એક બાજુ આ રીતે તૈયાર કરી શકીશું. હવે એલિવેશન હોવાથી આપણે ડેઝના સ્વરૂપમાં દર્શાવીએ તો B' A' C' E' અને D' આ થશે આપણા પંચકોણાકાર પ્લેટની એક બાજુ કે જે HP ઉપર ઊભી છે. તો અહીં આપણે આપેલી સપાટી એટલે કે પંચકોણની એલિવેશન અને પ્લાન છે આપણે મેળવી લીધું. હમણાં જ આપણે વાત કરી ગઈ મુજબ કે જો એલિવેશનના રૂપમાં પૂરેપૂરી સપાટી હશે તો પ્લાનના રૂપમાં એક બાજુ હશે અને જો પ્લાનના રૂપમાં પૂરેપૂરી સપાટી હશે તો એલિવેશનના રૂપમાં એક બાજુ બનતી હશે. હવે જો ગિવન ડેટા તરફ નજર કરીને યાદ કરીએ તો આપણી પાસે થીટા અને ફાઈ બંને અવેલેબલ છે. તો આપણે શરૂઆત કરીશું થીટાથી. થીટા આપણને ખ્યાલ છે કે થીટા બેઝિકલી એંગલ છે HPનો. HP ઉપરથી મળે છે એલિવેશન અને આપણા ફર્સ્ટ સ્ટેપમાં એલિવેશન તરીકે આપણી પાસે એક બાજુ પડેલી છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો.
તો શું કરવું પડશે? તો કે આપણે આ બાજુને આપણા આ એલિવેશનને થીટા જેટલા એંગલે લેવી પડશે, જે કંઈક આ રીતે જોવા મળશે, જેના એક છેડા ઉપર આપણે દર્શાવી શકીશું બી ડેશ એ ડેશ, બીજા છેડા ઉપર દર્શાવી શકીશું ડી ડેશ, અને યોગ્ય માપ લઈ એમની મદદથી આપણે વચ્ચે બતાવીશું સી ડેશ ઈ ડેશ. ત્યારબાદ તમે જોઈ શકો છો મુજબ કે હવે આપણે આપણો પ્લાન જે છે એ મેળવવાનો બાકી છે, એટલે કે 45 ડિગ્રીએ પંચકોણ કેવી રીતે પોઝિશનમાં દેખાય એ જોવાનું બાકી છે. તો એના માટે આપણે જે બાજુ છે જે એને 45 ડિગ્રીએ લઈ ગયા છે, જે એલિવેશને 45 ડિગ્રીએ લઈ ગયા છે, ત્યાંથી તમને વિડીયોમાં દેખાય છે મુજબ ત્રણે ત્રણ પોઈન્ટ ઉપરથી, એટલે કે પાંચે પાંચ પોઈન્ટ ઉપરથી આપણે પ્રોજેક્શન લાઈન લઈશું નીચેની દિશામાં. તો અહીં તમે જોઈ શકો છો કે એ ડેશ અને બી ડેશ બંને પોઈન્ટની એક જ પ્રોજેક્શન રેખા નીકળશે, તેવી જ રીતે સી ડેશ અને ઈ ડેશ એ પણ બંને પોઈન્ટની એક જ પ્રોજેક્શન રેખા નીકળશે, અને ત્રીજી પ્રોજેક્શન રેખા છે જે છે બિંદુ ડી ડેશની. આવી જ રીતે ડીયર સ્ટુડન્ટ્સ, હવે આપણે આપણા મેઇન પ્લાનમાં જશું જે એક્સ વાય રેખાની નીચે આપણે બનાવેલો હતો, અને ત્યાંથી આપણે હોરિઝોન્ટલી પ્રોજેક્શન લઈશું જે એ બી સી ડી અને ઈમાંથી બહાર નીકળતા હશે. હવે એડેઝમાંથી નીકળતી વર્ટિકલ પ્રોજેક્શન રેખા અને એમાંથી નીકળતી હોરિઝોન્ટલ પ્રોજેક્શન રેખા, આ બંને જ્યાં ઇન્ટરસેક્ટ કરે છે ત્યાં આપણે એક બિંદુ માર્ક કરીએ. આગળ વધીએ, બી ડેઝમાંથી નીકળતી વર્ટિકલ પ્રોજેક્શન રેખા અને બીમાંથી નીકળતી હોરિઝોન્ટલ પ્રોજેક્શન રેખા, એ બંને જ્યાં ઇન્ટરસેક્ટ કરે છે ત્યાં આપણે એક પોઈન્ટ માર્ક કરીશું. આવી જ રીતે સી ડેશ સી ડી ડેશ ડી અને ઈ ડેશ ઈમાંથી નીકળતી વર્ટિકલ અને હોરિઝોન્ટલ પ્રોજેક્શન રેખાને જો માર્ક કરતા જઈએ, નવા નવા બિંદુ મેળવતા જઈએ, તો કુલ 5 બિંદુ આપણને મળશે જે કંઈ જોડવામાં આવે તો કંઈક આ રીતે આપણને નવો પેન્ટાગોન નવો પંચકોણ જોવા મળશે. મતલબ થશે કે આપણા 30 mm બાજુવાળા પેન્ટાગોનને જો તમે 45 ડિગ્રીને એંગલે જો તો એની સાઇઝમાં કેવો ફેરફાર થાય છે, જે આપણે વિડીયોમાં દર્શાવ્યા મુજબ દેખાય છે. અને આ નવા મળતા પ્લાનને આપણે નામનિર્દેશન કરીએ તો A1, B1, C1, D1, and E1થી દર્શાવી શકાય, અને પ્લાન હોવાથી આપણે ડેશ કરવાની કંઈ જરૂરિયાત રહેતી નથી. તો ડિયર સ્ટુડન્ટ્સ, ફર્સ્ટ સ્ટેપમાં આપણે આપેલી સપાટીનો એલિવેશન પ્લાન નક્કી કર્યો, ત્યારબાદ થીટા જેટલા એંગલે નવો એલિવેશન અને પ્લાન નક્કી કર્યો, અને હવે બધે કામ છે એ છે ફાઈ જેટલા એંગલનું. મતલબ કે આપેલા એ ફાઈ જેટલા એંગલે વળી પાછો એક નવો એલિવેશન અને પ્લાન બનાવવાનું. તો વળી પાછા જો આપણે ગીવન ડેટામાં નજર કરીએ તો આપણને ફાઈ આપેલો છે 30 ડિગ્રી, અને આપણે જાણીએ જ છીએ મુજબ કે ફાઈ એંગલ છે વીપીનો. વીપી ઉપરથી પ્લાન મળે, અને અહીં આપણે નવા મળેલા પ્લાનને, એટલે કે 45 ડિગ્રીએ મળેલા પ્લાનને ફોકસ કરીશું, અને એ નવા મળેલા પ્લાનને આપણે લઈ જઈશું 30 ડિગ્રીના એંગલે. તો એમના માટે આપણે એક્સ વાય રેખા પર થોડો સ્પેસ છોડી અને એક એક્સટેન્શન લાઈન લઈશું 30 ડિગ્રીના એંગલે, અને એની ઉપર આપણે નવો મળેલો પ્લાન, એટલે કે 45 ડિગ્રીએ રહેલો પ્લાન કે જેને આપણે A1, B1, C1, D1, E1થી દર્શાવેલું છે એ આપણે બતાવીશું, જે વિડીયોમાં દેખાય છે મુજબ તૈયાર થશે. સ્ટુડન્ટ્સ, અહીં આપણે એક નવો પ્લાન મેળવ્યો, એટલે કે 45 ડિગ્રીએ મળેલા પ્લાનને આપણે કન્વર્ટ કર્યો વળી પાછો 30 ડિગ્રીને એંગલે. મતલબ એવો થશે કે હવે આપણે વળી પાછો નવો એલિવેશન મેળવવાનો છે. તો થોડુંક તમે લોજિક લગાવો, અગાઉ જોઈ ગયેલા છે એ જ રીતે. તો હવે આપણે આ 30 ડિગ્રીએ રહેલા પ્લાન ઉપરથી વળી પાછી પ્રોજેક્શન્સ રેખાઓ ખેંચવાની રહેશે, જે તમે વિડીયોમાં જોઈ શકો છો. તો અહીં આપણે A1, B1, C1, D1, and E1, મતલબ કે બધા જ પોઈન્ટ પાસેથી વર્ટિકલ પ્રોજેક્શન રેખાઓ લીધેલી છે, અને કોન્સિડેન્ટલી A1 અને D1 બંને પોઈન્ટમાંથી નીકળતી પ્રોજેક્શન રેખા એક જ જોવા મળે છે. હવે અગાઉ જોઈ ગયેલા છે મુજબ કે જે 45 ડિગ્રીએ રહેલો એલિવેશન છે, ત્યાંથી આપણે હોરિઝોન્ટલ રેખાઓ હોરિઝોન્ટલ પ્રોજેક્શન લાઈન લઈશું, જે કંઈક આ રીતે જોવા મળશે. હવે જો A1ની વર્ટિકલ પ્રોજેક્શન લાઈન અને એ ડેશની હોરિઝોન્ટલ પ્રોજેક્શન લાઈનને જોડીએ તો કંઈક નવો પોઈન્ટ મળશે, અને એવી જ રીતે B1ની વર્ટિકલ લાઈન અને બી ડેશની હોરિઝોન્ટલ લાઈનને જો કનેક્ટ કરીએ તો વળી એક નવો પોઈન્ટ મળશે. તો આ જે નવા બે પોઈન્ટ મળે છે તેને જોડતા એક નવી બાજુ આપણી આ રીતે તૈયાર થશે. આગળ વધતા, C1ની વર્ટિકલ પ્રોજેક્શન રેખા અને સી ડેઝની હોરિઝોન્ટલ પ્રોજેક્શન રેખા જ્યાં ઇન્ટરસેક્ટ થશે ત્યાં પાછું એક નવું બિંદુ મળશે, મતલબ કે વળી પાછી એક નવી બાજુ તૈયાર થશે. એવી જ રીતે
ડી વનમાંથી નીકળતી વર્ટિકલ પ્રોજેક્શન રેખા અને ડી ડેઝમાંથી પસાર થતી ઓરિઝોન્ટલ પ્રોજેક્શન રેખા, એ બંને જ્યાં ઇન્ટરસેક્ટ થશે ત્યાં વળી પાછું એક નવું બિંદુ મળશે, એનો મતલબ કે આપણને આપણી ત્રીજી બાજુ જોવા મળશે. સેમ મેથડથી આગળ વધીએ તો ઈ વનમાંથી પસાર થતી વર્ટિકલ પ્રોજેક્શન રેખા અને ઈ ડેઝમાંથી પસાર થતી ઓરિઝોન્ટલ પ્રોજેક્શન રેખા, એ બંને જ્યાં ઇન્ટરસેક્ટ થશે ત્યાં પણ એક નવું બિંદુ મળશે, એનો મતલબ કે આપણને એક ચોથી બાજુ જોવા મળશે. હવે બાકી રહેલી બાજુને જો જોડી દઈએ તો અગેઇન 30 ડિગ્રી આપણને આપણો નવો પંચકોણ છે એલિવેશનના રૂપમાં જોવા મળશે. ત્યારબાદ જો એમનું નામ નિર્દેશન કરીએ તો A1-B1-C1-D1-E1-ના સ્વરૂપમાં કંઈક આ રીતે જોવા મળશે. તો ડિયર સ્ટુડન્ટ્સ, આપણે કંઈક આ રીતે સપાટીના પ્રક્ષેપો એટલે કે પ્રોજેક્શન ઓફ પ્લેનના પ્રોબ્લેમ છે એ ડ્રો કરી શકીએ છીએ. યાદ રાખજો કે જો ડેટામાં થીટા અને ફાઈ બંને આપેલા હોય તો XY રેખા ઉપર આપણે 3 સ્ટેપમાં પ્રોબ્લેમને કમ્પ્લીટ કરવો પડશે, જેમાં પહેલા સ્ટેપમાં આપેલી સપાટીનું એલિવેશન અને પ્લાન નક્કી કરો, બીજા સ્ટેપમાં થીટાનો યુઝ કરી અને નવો એલિવેશન અને પ્લાન બનાવો, અને ત્રીજા સ્ટેપમાં ફાઈનો યુઝ કરી અને એલિવેશન અને પ્લાન મેળવો. ઓકે, તો સ્ટુડન્ટ્સ, આજનો સપાટીના પ્રક્ષેપકોનો એટલે કે પ્રોજેક્શન ઓફ પ્લેનનો જે પ્રોબ્લેમ નંબર 1 છે એ અહીં આપણે પૂર્ણ કરીએ છીએ. આઈ હોપ કે તમને બધાને વ્યવસ્થિત રીતે સમજાઈ ગયેલ હશે. મળીશું પાછા આ જ ચેપ્ટરના એટલે કે પ્રોજેક્શન ઓફ પ્લેનના એક નવા પ્રોબ્લેમ સાથે. તો હેવ અ ગ્રેટ ડે.